નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તવિક ક્ષણ. મિત્રો, આપની જે સિરીઝ ચાલે છે માસિક રાશિ ભવિષ્યની, એમાં આજે આપણે જોઈએ પાંચમી રાશિ સિંહ રાશિ માટેનું આવનારા ચૈત્ર મહિનાનું પ્રિડિક્શન. આવનારો ચૈત્ર મહિનો સિંહ રાશિ માટે કેવો રહેશે એને આપણે આજે જાણીએ. આવનારા ચૈત્ર મહિનાની શરૂઆત માતાજીના નવરાત્રી સાથે થશે, તો ભક્તિ, પૂજા, મંત્રજાપ આ વગેરેથી આપણું મન પ્રફુલ્લિત રહે, મન ખુશ રહે, ધર્મ કાર્ય કર્યાનો આનંદ રહે આપના મનમાં, માનસિક શાંતિમાં, સ્વાસ્થ્યમાં આપણો ખાસો એવો વધારો થાય અને આપણું મન એક શાંત થઈને એક સારા વિચારો તરફ આપણે આગળ જઈ શકીએ. આ મહિનાની શરૂઆત નોકરી ધંધા આ બધા કામોમાં આપણે પ્રગતિ આપે છે, સારો ધંધો આપે, આવક વધે છે, નોકરીમાં આપણે શાંતિ રહે, પ્રમોશન મળે, ઉપરના અધિકારીઓ તરફથી સારા કોમેન્ટ્સ મળે, આપણા કામને વખાણવામાં આવે, આ બધી વસ્તુઓ આપણે આ મહિનામાં મળવા જઈ રહેલી છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને સિઝનલ ધંધામાં સારી એવી બરકત, સારો એવો ધંધો મળે, એમાં એ લોકો આગળ વધી શકે. તો આ બધી જે ઘટનાઓ છે એ તમારા જીવનને એક સરસ ફોર્સ આપીને જીવનને આગળ લઈ જશે. આ મહિનો તમારા માટે આમ એકંદરે સારો છે અને એને તમારે ધીરે ધીરે સમજીને આગળ વધારવાનું છે આ મહિનામાં જીવનને. જે લોકો કમિશનનો, દલાલીનો, એજન્સીને લગતા ધંધા કરે છે એ લોકો માટે એક સારો સમય અને એમાં એ લોકોને સારી એવી સફળતાઓ મળે. સંતાનોના કામો જો તમારા હાથમાં છે તો એ કામો પૂર્ણ કરી શકો, ધર્મ કાર્ય શુભ કાર્યમાં સારો એવો ખર્ચ થાય અને એ ખર્ચને તમે પહોંચી પણ વળો. નજીકના તમારા સગા સંબંધીઓ છે, કોઈ પરદેશ છે, તે લોકોને, એવા લોકોને આપણે મળવાનું થાય, એ લોકો અહીંયા આવે, એ લોકોને મળવું પડે, એ લોકોની સાથે આપણે એક સારો સમય વિતાવીને આનંદ ઉલ્લાસ મેળવી શકીએ, વાર તહેવાર ઉજવી શકીએ. જે લોકો પરદેશ જવાની કાર્યવાહી લઈને બેઠા છે એ લોકોને એમાં સફળતા મળે, એ લોકો એમાં આગળ જઈ શકે. જે લોકોના લગ્ન નથી થયા એ લોકોના લગ્ન થઈ શકે. જે લોકોના વિવાહ નથી થયા એ લોકો માટે સારું પાત્ર જોતાં જોતાં એક સારું પાત્ર મળી જાય અને એ લોકોના વિવાહ નક્કી થઈ જાય, અને વિવાહ થયા પછી થોડા સમયમાં લગ્નનું પણ નક્કી થઈ અને લગ્ન થઈ પણ જાય આવા સંજોગો છે. તો આવા પાત્રોએ આ મહિનામાં ખાસ તકેદારી રાખવી અને આવા કાર્યોમાં રસ લેવો, આગળ વધવું, તો તમને સફળતાઓ મળતી દેખાય છે. આ સિવાય નોકરી ધંધાના કામોમાં સફળતા, એક સારું આયોજન થઈ શકે છે, ભવિષ્ય માટેનું આયોજન થઈ શકે છે, નાણાં બચાવી શકો છો અને ધીમે રહીને જીવનને સ્થિર કરી શકો છો. તો મિત્રો, આ જાણકારી હતી તમારા માટે ચૈત્ર મહિનો કેવો રહેશે તે અંગેની. સિંહ રાશિવાળા માટે આમ જોવા જઈએ તો આ મહિનો એકંદરે ઘણો સારો કહેવાય. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને શેર કરે. તો હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.